ನಗರ. ಪ್ರಾರ್ಥನಾ ಕರಿಯೆ. ಹೇ ಪರಮೇಶ್ವರ, ತಮೇಜ ಅಮಾರು ರಕ್ಷಣ ಕರಿ ಅಮ್ನೆ ಜೀವನ ಮಾರ್ಗಮಾ ಆಗಳ ದಪಾವೋ ಛು. ತಮಾರಿ ವಾಣಿ ಅಮಾರಾ ಅಂತರ್ಮಾ ಗ್ರಹಣ ಕರ್ವಾ ನಿ ಅಮಾರಿ ಜಾತನೆ ತಮಾರಿ ಚರಣಿ ದರ್ವಾ ಆಜೆ ತಮಾರಾ ಸನ್ನಿಧಿಮಾ ಆವ್ಯಾ ಛಿಯೆ. ಹವೆ ತಮಾರಿ ವಾಣಿನು ಶ್ರವಣ ಕರಿಯೆ. संत पीतर ना पहला पत्र माती पाठ अध्याय एक कड़ी 22-25. हवे तमे सत्यनी आण माती चढ़ावी छे अने तमारा अंतर ने शुद्ध बनाव्या छे एटले धर्म बंधुओं पर साचो प्रेम राखी शकशो तो एक बीजा उपर हृदयना उमलखाथी प्रेम राखजो. તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. શાસ્ત્રમાં લખ્યું છે તેમ માનવ માત્ર વગડાના છોડ જેવો છે, તેનો બધો વૈભવ છોડના ફૂલ જેવો છે. છોડ સુકાઈ જાય છે, ફૂલ ખરી જાય છે, પણ પ્રભુની વાણી સદાકાળ ટકી રહે છે. અને આ વાણી એટલે તમને સંભળાવવામાં આવેલો શુભ સંદેશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. હે પ્રભુ, સત્યની આણ માથે ચડાવી અમારા અંતરને શુદ્ધ કરવાની રીત તમે અમને શીખવી છે. તમારા સર્વ સંતાનો અમારા માનવ બંધુઓ છે એવું તમારામાંના અમારા જીવનનું એ સત્ય અમારા અંતરમાં વાવ્યું છે. અન્યની સેવા કરીએ ત્યારે અમારા અંતરને અમે તમારા સાનિધ્યમાં શુદ્ધ બનાવીએ છીએ ને તમારી જીવંત વાણી દ્વારા અમે નવો જન્મ પામીએ છીએ. તમે અમને માનવ જીવનની નાજુકતાની વાસ્તવિકતા ને અનિશ્ચિતતાનું અમને ભાન કરાવો છો. તમે અમારી સમક્ષ પ્રગટ કરો છો કે તમે સદા ટકી રહો છો ને તમારી વાણી સદા ટકી રહે છે. અને અમે માનવ બંધુઓની સેવા કરી તમારે માર્ગે ચાલીએ ત્યારે અમારો પ્રેમ પણ ટકી રહેશે. અમારા અંતરમાં સંભળાતી તમારી જીવંત વાણી પર શ્રદ્ધા રાખી તેને અનુરૂપ જીવન ઘડીએ એ માટે સહાય કરો. આ પ્રાર્થના અમે ઈસુને નામે કરીએ છીએ. આમેન. કરુણામય માતા નગરા.